वेल्डिंग आर्क वेल्डिंग नो डायग्राम छे। हवे आर्क वेल्डिंग शू छे, तो आर्क वेल्डिंग एक फ्यूजन वेल्डिंग प्रोसेस छे। अने जे आर्क वेल्डिंग छे ए कई रीते करवामां आवे छे, तो जे मेटल ने आपणे जोड़वानुं छे ए मेटल ने सरफेस पर इलेक्ट्रिक आर्क थी गर्मी पैदा करीने ए मेटल ने पीगळवामां आवे छे अने पछी वेल्डिंग करवामां आवे छे। हवे आ जे इलेक्ट्रिक आर्क छे ए इलेक्ट्रिक आर्क कई रीते प्रोड्यूस करवामां आवे छे, तो इलेक्ट्रिक आर्क जे छे एनी माटे जे भी आपणी मेटल छे ए मेटल अने आपणो आ जे इलेक्ट्रोड छे ए मेटल अने इलेक्ट्रोड बंनेने एसी अथवा तो डीसी सप्लाय साथे जोड़वामां आवे छे अने बन्ने ने थोड़ा डिस्टन्स पर राखीने अने बन्ने वच्चे आर्क प्रोड्यूस करवामां आवे छे। अने एना कारणे अहींया शुं थशे, जे मेटल छे मेटल पीगळशे अने वेल्डिंग प्रोसेस आपणे करी शकीशुं। हवे आमां कई रीते थाय छे, तो केबल थ्रू इलेक्ट्रोड होल्डर थ्रू इलेक्ट्रोडने पकड़वामां आवे छे। ओके, अने आ शुं छे आपणुं वर्कपीस छे। हवे एसी के डीसी सप्लाय थ्रू इलेक्ट्रोडमां करंट पास करवामां आवशे। हवे आ जे इलेक्ट्रोड छे अने वर्कपीस छे बंने वच्चे थोड़ुंक डिस्टन्स राखीने बंनेને કોન્ટેક્ટ કરવામાં આવે છે, જે એકદમ બંને એકબીજાને ટચ નહીં કરે પણ બંને વચ્ચે એર ગેપ હશે। હવે એ એર ગેપના કારણે આ જે ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડમાં કરંટના કારણે બંને વચ્ચે આર્ક પ્રોડ્યુસ થશે અને આ રીતે આર્ક વેલ્ડિંગ પ્રોસેસ જે છે એ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ કરી શકાય છે। હવે આ જે આર્ક છે એ આર્કનું ટેમ્પરેચર કેટલું હોય છે, તો 6000 થી 7000 ડિગ્રી સેલ્સિયસ જેટલું આર્કનું ટેમ્પરેચર આપણને મળે છે અને એના કારણે મેટલ જે છે એ ઇઝીલી પીગળી શકે છે। હવે જો કોઈ ફિલર મેટલ આપણને યુઝ કરવું હોય તો ફિલર મેટલ પણ આપણે વેલ્ડિંગમાં યુઝ કરી શકીએ છીએ, બરાબર। આ જે ઇલેક્ટ્રોડ છે એ કન્ઝ્યુમેબલ પણ હોઈ શકે અને નોન કન્ઝ્યુમેબલ પણ હોઈ શકે। હવે આર્ક વેલ્ડિંગમાં કયા કયા ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે એ, તો પાવર સોર્સ યુઝ થશે, જે એસી કે ડીસી સપ્લાય આપણે કરવાનો છે એ, એના પછી કેબલ એન્ડ કેબલ કનેક્ટર્સ, ઇલેક્ટ્રોડ હોલ્ડર્સ, વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ, ટિપિંગ હેમર, વેલ્ડિંગ શીલ્ડ, ફ્લક્સ મટીરિયલ। તો આ જે છે આટલા ઇક્વિપમેન્ટ્સ જે છે આટલા ઇક્વિપમેન્ટ્સ આર્ક વેલ્ડિંગમાં યુઝ થાય છે। પાવર સોર્સ શું છે, તો એસી અને ડીસી સપ્લાય કરવા માટે જે યુઝ થાય છે એ, કેબલ્સ જે છે ઇલેક્ટ્રોડ અને વર્કપીસને જોડવા માટે કેબલ્સનો યુઝ થશે, ઇલેક્ટ્રોડને પકડવા માટે ઇલેક્ટ્રોડ હોલ્ડરનો યુઝ થશે, વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ યુઝ થશે, એના પછી ચિપિંગ હેમર, તો વેલ્ડિંગ કર્યા પછી જે વધારાનું મટીરિયલ છે વધારાનું મટીરિયલ દૂર કરવા માટે ચિપિંગ હેમરનો યુઝ થશે, વેલ્ડિંગ શીલ્ડનો યુઝ થશે અને ફ્લક્સ મટીરિયલનો યુઝ થશે। હવે આપણે જોઈએ આર્ક વેલ્ડિંગ શું છે અને કઈ રીતે થાય છે એ। હવે આર્ક વેલ્ડિંગ જે છે એ આર્ક વેલ્ડિંગના કોમ્પોનન્ટ્સ છે ડીસી જનરેટર અથવા તો રેક્ટિફાયર, બે કન્ડક્ટર, ઇલેક્ટ્રિસિટીના બે કન્ડક્ટર જેમાં એક એનોડ બનશે અને એક કેથોડ બનશે। હવે ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડને એનોડ પણ લઈ શકાય અથવા તો કેથોડ પણ લઈ શકાય, અને જે વર્કપીસ છે એ વર્કપીસને એનોડ લઈ શકાય અથવા કેથોડ લઈ શકાય। હવે તમારે આર્ક વેલ્ડિંગમાં પોલારિટી છે, પોલારિટી તમારે યાદ રાખવાની છે। પોલારિટી યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું છે WPS। આ શું છે WPS? આ શોર્ટ ફોર્મ છે। જો વર્કપીસને પોઝિટિવ રાખવામાં આવે, પોઝિટિવ એટલે કે એનોડ રાખવામાં આવે, તો આપણને સ્ટ્રેટ પોલારિટી મળશે। વર્કપીસ પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોડ શું થશે? કેથોડ થશે। આપણને ખબર છે કે કરંટ ક્યારે પ્રોડ્યુસ થાય, તો એનોડ અને કેથોડ જનરેટ થાય ત્યારે કરંટ પ્રોડ્યુસ થશે અને કરંટના કારણે આર્ક પ્રોડ્યુસ થશે, બરાબર, પોઝિટિવ અને નેગેટિવ હોય ત્યારે। ઓકે, તો વર્કપીસ અને કેથોડ, વર્કપીસ અને ઇલેક્ટ્રોડ છે એના પોઝિટિવ અને નેગેટિવ આપણે રાખવું પડે, એની માટે પોલારિટી યુઝ થાય આર્ક વેલ્ડિંગમાં, બરાબર। તો આપણે WPS યાદ રાખવાનું છે। હવે WPS શું છે? તો વર્કપીસને પી ફોર પોઝિટિવ, વર્કપીસ પોઝિટિવ હોય તો સ્ટ્રેટ પોલારિટી કહેવાશે। વર્કપીસ પોઝિટિવ હોય ધેટ મીન્સ ઇલેક્ટ્રોડ શું થશે? નેગેટિવ થશે। વર્કપીસ પોઝિટિવ, ઇલેક્ટ્રોડ નેગેટિવ, તો એ પોલારિટી કેવી થશે? સ્ટ્રેટ પોલારિટી થશે। અને રિવર્સ પોલારિટી કોને કહીશું? એનાથી ઊંધું, જો વર્કપીસ નેગેટિવ એટલે કે કેથોડ હોય અને જે ઇલેક્ટ્રોડ છે ઇલેક્ટ્રોડ નેગેટિવ હોય, જે ઇલેક્ટ્રોડ જે છે એ કેવો હોય? પોઝિટિવ એટલે કે એનોડ હોય, તો એ શું થશે? રિવર્સ પોલારિટી। ઓકે, રિવર્સ પોલારિટી અને
ट्रेड पॉलिटी नो कंसेप्ट जे छे एक क्लियर होवो जोईए। WPS याद राखशो तो ऑटोमेटिकली तमे बीजी स्ट्रेट रिवर्स पॉलिटी इजीली याद राखी शकशो। हवे आर्क वेल्डिंग नो वीडियो आपणे जोईए। डीसी जनरेटर छे કે જ્યાંથી આપણે પાવર સપ્લાય કરીશું, બરાબર આ ડીસી શું કરશે, એસી નું ડીસી માં કન્વર્ટ કરશે, અધરવાઇઝ ડીસી ડાયરેક્ટલી ડીસી પાવર સપ્લાય જે છે એ ડાયરેક્ટલી સપ્લાય કરવામાં આવશે। આ બે કેબલ્સ અહીંયા પ્રોવાઈડ કર્યા હશે કે જેમાં એકમાં આપણે ઇલેક્ટ્રોડ જોઈન્ટ કરીશું અને એકમાં વર્કપીસ જે અર્થિંગ આપણે કરીએ છીએ એ અર્થિંગ કરવામાં આવશે। મેટલ ટેબલ છે, ઇલેક્ટ્રોડ હોલ્ડર છે, ઇલેક્ટ્રોડ છે, ઇલેક્ટ્રોડ હોલ્ડર અને આ જે આપણું જે મેટલ છે જે અર્થિંગ આપણે કરીએ છીએ એને જોડવામાં આવશે। જો આ જે ઇલેક્ટ્રોડ છે આ ઇલેક્ટ્રોડ પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે, અને આ પણ પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય, યાદ રાખવાનું છે। જો આ વર્કપીસને આપણે પોઝિટિવ રાખીએ અને આ નેગેટિવ હોય તો એ સ્ટ્રેટ પોલારિટી થાય, બરાબર, અને જો આ પોઝિટિવ હોય, ઇલેક્ટ્રોડ આપણો પોઝિટિવ હોય અને વર્કપીસ નેગેટિવ હોય, ઓકે, તો એ શું થશે, રિવર્સ પોલારિટી થશે। આ વર્કપીસ મૂકવામાં આવ્યું, બરાબર, અને અહીંથી શું કરવામાં આવશે, ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવશે અને પછી ઇલેક્ટ્રોડ અને વર્કપીસ બંનેને કોન્ટેક્ટ કરવામાં આવશે પ્રોપર ડિસ્ટન્સ પર, તો બંને વચ્ચે એરગેપના કારણે શું થશે, આર્ક પ્રોડ્યુસ થશે, બરાબર। આ આર્ક પ્રોડ્યુસ થઈ અને પછી વેલ્ડિંગ કરવામાં આવશે। આ વેલ્ડિંગ કરવામાં આવશે, બરાબર। હવે આ જે ઇલેક્ટ્રોડ છે જો એની ઉપર ફ્લક્સ પ્રોવાઈડ કરેલો હોય, બરાબર, તો જ્યારે આપણો આ જે ઇલેક્ટ્રોડ જે છે ઇલેક્ટ્રોડ પીગળશે તો ફ્લક્સ બી જોડે પીગળશે, બરાબર, અને એ ફ્લક્સ છે, ફ્લક્સનું ફંક્શન શું છે, તો આપણું આ જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલનું જે લેયર છે એનું ઓક્સિજન સાથે જે રિએક્શન છે રિએક્શન થવા દેતું નથી, એટલે આપણું જે વેલ્ડિંગ છે એ વેલ્ડિંગ પર ઓક્સાઇડનું પડ જમા થવા દેતું નથી, બરાબર, અને જે બી આપણું ફ્લક્સ છે એ ફ્લક્સનું અહીંયા પાતળું એવું લેયર બનશે, અને જ્યારે પણ વર્કપીસ આપણો ઠંડો પડશે તો એને ચીપિંગ હેમર વડે જે લેયર બન્યું છે ફ્લક્સનું જે લેયર બન્યું છે એ ફ્લક્સના લેયરને આપણે ઇઝીલી રિમૂવ કરી શકીએ છીએ। તો આ છે ફ્લક્સનું ફંક્શન। હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોડ, આપણે ઇલેક્ટ્રોડ કેટલા પ્રકારના યુઝ કરી શકીએ છીએ એ, તો મેઇનલી બે ટાઈપના ઇલેક્ટ્રોડ છે, નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ અને કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ, બરાબર। નોન કન્ઝ્યુમેબલ અને કન્ઝ્યુમેબલ બંનેના નામ પરથી તમે કહી શકો કે એનો મિનિંગ શું થતો હશે। નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કોને કહેવાય, તો જે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ ધરાવતા મટીરિયલમાંથી જે ઇલેક્ટ્રોડ્સ બનાવવામાં આવે જેને નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કહેવાય છે, અને જ્યારે પણ આપણે વેલ્ડિંગ પ્રોસેસમાં નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ્સ આપણે યુઝ કરીએ, ઓકે, તો એ જે છે એ પીગળતા નથી, બરાબર, પણ એનું શું થશે, ઓક્સિડેશન અને વેપોરાઇઝેશન થશે, જે બી ઇનશોર્ટ આપણું જે વેલ્ડિંગ છે વેલ્ડિંગમાં આપણા ઇલેક્ટ્રોડ કન્ઝ્યુમ થશે નહીં। અને કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ શું છે, તો કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ મતલબ જે જ્યારે આપણે વેલ્ડિંગ કરતા હોઈએ અને વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ કન્ઝ્યુમ થઈ જાય તો એને શું કહીશું, આપણે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કહીશું, ઓકે। હવે નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ છે, નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડમાં કયા કયા ઇલેક્ટ્રોડ આવશે, કાર્બન ઓર ગ્રેફાઇડ ઇલેક્ટ્રોડ આવશે અથવા તો અને ટંગસ્ટન ઇલેક્ટ્રોડ આવશે। ટંગસ્ટનમાં શું આવશે, પ્યોર ટંગસ્ટન ઇલેક્ટ્રોડ એન્ડ અલોય ટંગસ્ટન ઇલેક્ટ્રોડ। કન્ઝ્યુમેબલમાં કયું આવશે, બેર ઇલેક્ટ્રોડ એન્ડ કોટેડ ઇલેક્ટ્રોડ, બરાબર। હવે આપણે જોઈએ જે કોટેડ ઇલેક્ટ્રોડ શું છે, આ કોટેડ અને બેર ઇલેક્ટ્રોડ કોને કહેવાશે, બેર એટલે કે ખુલ્લા, જે ઇલેક્ટ્રોડ્સ પર આપણે
કોઈ પણ જાતનું કોટિંગ નથી કરેલું તો એને શું કહેવાય છે, બેર ઇલેક્ટ્રોડ કહેવાય છે. જ્યારે કોટેડ ઇલેક્ટ્રોડ કોને કહીશું, તો જે આપણા ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડ પર એક લેયર બનાવેલું હશે તો એને શું કહેવાય છે, કોટેડ ઇલેક્ટ્રોડ કહેવાય છે. ઓકે, હવે ઇલેક્ટ્રોડ કોટિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ, જે કોટેડ ઇલેક્ટ્રોડ જોયા એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા યુઝ થાય છે, એ સૌથી પહેલું છે સ્લેગ ફોર્મિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ, ગેસ ફોર્મિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ, ડી ઓક્સિડાઇઝિંગ એલિમેન્ટ્સ, અલોઇંગ એલિમેન્ટ્સ, આર્ક સ્ટેબિલાઇઝિંગ એલિમેન્ટ્સ અને બાઇન્ડિંગ એલિમેન્ટ્સ. તો આ છે ઇલેક્ટ્રોડ કોટિંગ ઇન્ગ્રેડિયન્ટ્સ. હવે ફંક્શન ઓફ ઇલેક્ટ્રોડ કોટિંગ, ઇલેક્ટ્રોડ કોટિંગ જે કરીએ છે એના કાર્યો શું છે, એ કીપ્સ સ્ટેડી આર્ક, જે આર્ક જે છે એ આર્કને સ્ટેડી રાખે છે, મિનિમાઇઝ સ્પેટરિંગ ઇફેક્ટ, સ્પેટરિંગ ઇફેક્ટ જે છે એને શું કરે છે, ઘટાડે છે. બાય ડી ઓક્સિડાઇઝિંગ એલિમેન્ટ્સ મોલ્ટન મેટલ બીકમ્સ પ્યોર, જે એલિમેન્ટ્સ છે એને ડી ઓક્સિડાઇઝ કરે છે તો એના કારણે જે મોલ્ટન મેટલ છે પ્યોર બને છે. બરાબર, કોટિંગ હોય, કોટિંગ એટલે ફ્લક્સનું જે લેયર હોય, તો એના કારણે મેં તમને કહ્યું કે મેટલની ડાયરેક્ટલી ઓક્સિજન સાથે પ્રોસેસ થતી નથી અને ત્યાં ઓક્સાઇડનું લેયર બનતું નથી. દેટ મીન્સ જે મોલ્ટન મેટલ છે એ કેવું બને છે, પ્યોર બને છે. ઇટ વિલ ઇન્ક્રીઝ પેનિટ્રેશન એન્ડ સરફેસ ફિનિશ. જે વેલ્ડિંગ છે, વેલ્ડિંગનું જે પેનિટ્રેશન કરવાનું છે પ્રોપર આપણને મળે છે, વધે છે અને એના કારણે સરફેસ ફિનિશ આપણને કેવી મળે છે, સારી મળે છે. ઇટ વિલ મિનિમાઇઝ ડિફેક્ટ લાઇક હોટ એન્ડ કોલ્ડ ક્રેકિંગ. ઇલેક્ટ્રોડ પર કોટિંગ કરેલું હોય તો એના કારણે હોટ અને કોલ્ડ ક્રેકિંગ છે એની ડિફેક્ટ આપણને ઓછી મળે છે. હવે નેક્સ્ટ ટોપિક છે ઇલેક્ટ્રોડ કોડિંગ. હવે ઇલેક્ટ્રોડ જે છે એને પર્ટિક્યુલર એના કોડિંગ પરથી ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોડ ઇઝ સ્પેસિફાઈડ બાય 6 ડિજિટ એઝ પર ISI કોડિંગ. ISI કોડિંગ પ્રમાણે જે ઇલેક્ટ્રોડ છે એને 6 ડિજિટમાં સ્પેસિફાય કરવામાં આવે છે. બિફોર ધીસ ડિઝિટ ધેર ઇઝ વન લેટર. જે 6 ડિઝિટ છે, 6 ડિઝિટની પહેલાં કોઈ એક લેટર હોઈ શકે, પહેલાં એક લેટર આવશે અને પછી 6 ડિઝિટ આવશે અલગ અલગ. ફર્સ્ટ લેટર, ધીસ લેટર ઇઝ વન આલ્ફાબેટ ME ઓર R. હવે જે ઇલેક્ટ્રોડ છે એનું કોડિંગ કઈ રીતે કરવામાં આવે છે, તો સૌથી પહેલા તો એક લેટર મૂકવામાં આવે. હવે એ લેટર કયો હોઈ શકે, M હોય, E હોય અથવા તો R હોય, અને એના પછી 6 અલગ અલગ ડિજિટ મૂકવામાં આવશે અને એ 6 ડિજિટની પોતાની એક વેલ્યુ હશે. ફર્સ્ટ ડિજિટ, પહેલો ડિજિટ શું ઇન્ડિકેટ કરે છે, ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ કોટિંગ સ્પેસિફાઈડ બાય ફિગર 1-8. હવે પહેલું જે ડિજિટ છે, પહેલા ડિજિટમાં તમે 1-8 નંબર મૂકી શકો. હવે એમાં 1-8માં શું હશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, આમાંથી કોઈ પણ એક ડિજિટ તમારે મૂકવાનો. અને એ શું મેન્શન કરશે તમને, કે ઇલેક્ટ્રોડ કોટિંગ છે એ ઇલેક્ટ્રોડ કોટિંગ કયા ટાઈપનું કર્યું છે એ. સેકન્ડ ડિજિટ, ઇટ ઇઝ સ્પેસિફાઈડ બાય ડિજિટ 1-6 સોર્સ પોઝિશન ઓફ વેલ્ડિંગ. હવે સેકન્ડ ડિજિટ છે એ સેકન્ડ ડિજિટ શું મેન્શન કરે છે, તો વેલ્ડિંગની પોઝિશન કઈ રાખી છે એ, અને એમાં તમે કેટલા નંબર આપી શકો 1-6ની અંદર. મતલબ કે તમે 1 આપી શકો, 2, 3, 4, 5, 6 સુધી, આમાં 7 કે 8 નંબર આવશે નહીં. તમે 1-6 નંબર આપેલો છે, માની લો કે એક નંબર જે છે એ હોરિઝોન્ટલ પોઝિશન મેન્શન કરે છે, સેકન્ડ છે એ વર્ટિકલ છે, તો કોઈ હોરિઝોન્ટલ પોઝિશનમાં આપણે વેલ્ડિંગ કર્યું હોય તો ત્યાં સેકન્ડ ડિજિટમાં કયો નંબર આવશે, 1 આવશે. થર્ડ ડિઝિટ, ઇટ ઇઝ સ્પેસિફાઈડ બાય ડિઝિટ 0-7 શોઝ વિચ ઇલેક્ટ્રિક સપ્લાય ઇઝ સ્યુટેબલ ફોર ધીસ ઇલેક્ટ્રોડ. હવે થર્ડ નંબરનો ડિઝિટ છે એને કયા ડિઝિટથી તમે સ્પેસિફાય કરી શકો, 0-7 નંબર્સની વચ્ચે તમે એને સ્પેસિફાય કરી શકો. અને આ શું મેન્શન કરે છે, તો જે ઇલેક્ટ્રિક સપ્લાય છે એ ઇલેક્ટ્રિક સપ્લાય કયા ટાઈપનો ઇલેક્ટ્રિક સપ્લાય આપણે ઇલેક્ટ્રોડ માટે સ્યુટેબલ છે એ તમને થર્ડ નંબરના ડિઝિટ પરથી ખબર પડે. ફોર્થ ડિઝિટ, સો મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ વેલ્ડ. ચોથા નંબરનો જે ડિઝિટ છે એ આપણું જે વેલ્ડ છે એની મિનિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે એ મેન્શન કરે છે. ફિફ્થ ડિઝિટ, સો પર્સન્ટેજ ઇલોન્ગેશન ઓફ વેલ્ડ મેટલ ડ્યુરિંગ ટેન્સાઇલ ટેસ્ટિંગ. પાંચમા નંબરનો ડિઝિટ છે શું કરે છે,
तो परसेंटेज इलॉन्गेशन જેટલું પણ આપણે જે વેલ્ડ કર્યું વેલ્ડનું આપણે વેલ્ડિંગનું આપણે ટેન્સાઇલ ટેસ્ટ કર્યું અને ટેન્સાઇલ ટેસ્ટ કર્યા પછી એનું પર્સન્ટેજ ઇલોંગેશન કેટલું છે એ ફિફ્થ નંબરનું ડિજિટ મેન્શન કરે છે અને છેલ્લા નંબરનું સિક્સ્થ ડિજિટ એ શું શો કરે છે શું મેન્શન કરે છે શોઝ ઇમ્પેક્ટ વેલ્યુ ઓફ વેલ્ડ મેટલ વેલ્ડ મેટલની ઇમ્પેક્ટ વેલ્યુ મિનિમમ ઇમ્પેક્ટ વેલ્યુ કેટલી છે એ છઠ્ઠા નંબરનો ડિજિટ મેન્શન કરે છે તો આ રીતે ઇલેક્ટ્રોડ કોટિંગ જે છે ઇલેક્ટ્રોડનું કોડિંગ કરવામાં આવે છે હવે અલગ અલગ ટાઈપની આર્ક વેલ્ડિંગ મેથડ્સ એમાં સૌથી પહેલું છે કાર્બન આર્ક વેલ્ડિંગ સેકન્ડ વન છે મેટલ આર્ક વેલ્ડિંગ એના પછી છે મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ જેને મિગ વેલ્ડિંગ પણ કહેવાય છે ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ એટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ પ્લાઝમા આર્ક વેલ્ડિંગ સબમર્જ આર્ક વેલ્ડિંગ અને છેલ્લું છે ઇલેક્ટ્રો સ્લેગ વેલ્ડિંગ હવે આજના લેક્ચરમાં આપણે કાર્બન આર્ક વેલ્ડિંગ મેટલ આર્ક વેલ્ડિંગ અને મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ જેને મિગ વેલ્ડિંગ પણ કહેવાય અને ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ જેને ટીગ વેલ્ડિંગ પણ કહેવાય આ ચારે ચાર વેલ્ડિંગ પ્રોસેસ આપણે આજે જોઈશું હવે કાર્બન આર્ક વેલ્ડિંગ ઇન ધીસ પ્રોસેસ કાર્બન ઇલેક્ટ્રોડ ઇઝ યુઝડ હવે કાર્બન આર્ક વેલ્ડિંગ આપણે જે નામ છે નામ પરથી જ કહી શકીએ કે કાર્બન આર્ક વેલ્ડિંગમાં કયા ટાઈપનો ઇલેક્ટ્રોડ યુઝ થાય છે તો કાર્બનનો ઇલેક્ટ્રોડ યુઝ થાય છે આર્ક ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન બિટવીન વર્કપીસ એન્ડ ઇલેક્ટ્રોડ જે આર્ક વેલ્ડિંગનો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આમાં લાગશે ખાલી જે ઇક્વિપમેન્ટ્સ છે ઇક્વિપમેન્ટ્સ અલગ અલગ હશે તમારે આર્ક વેલ્ડિંગમાં સિમ્પલી યાદ રાખવાનું છે કે વર્કપીસ અને ઇલેક્ટ્રોડ વચ્ચે એરગેપના કારણે કરંટ પ્રોડ્યુસ થાય છે અને એ કરંટ જે છે એ શું કરે છે આર્ક પ્રોડ્યુસ કરે છે અને પછી વેલ્ડિંગ થાય છે ઓકે આની અંદર આર્ક જે છે વર્કપીસ અને ઇલેક્ટ્રોડની વચ્ચે પ્રોડ્યુસ કરવામાં આવે છે જનરલી ડીસી સપ્લાય ઇઝ યુઝડ કાર્બન આર્ક વેલ્ડિંગમાં ડીસી સપ્લાયનો યુઝ થાય છે વર્કપીસ ઇઝ કનેક્ટેડ વિથ એનોડ એન્ડ ઇલેક્ટ્રોડ ઇઝ કનેક્ટેડ વિથ કેથોડ હવે આના પરથી આપણે કહી શકીએ જો વર્કપીસ એનોડ હોય અને ઇલેક્ટ્રોડ કેથોડ હોય ધેટ મીન્સ કઈ પોલારિટી બનશે સ્ટ્રેટ પોલારિટી બનશે સો સ્ટ્રેટ પોલારિટી ઇઝ યુઝડ એન્ડ ઇલેક્ટ્રોડ ગેટ્સ લેસ હીટ અહીંયા સ્ટ્રેટ પોલારિટી બને છે અને ઇલેક્ટ્રોડ છે એને કેવી ઓછી હીટ મળે છે બાય ધીસ આર્ક 3200 ડિગ્રી સેલ્સિયસ ટુ 3900 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કેન બી પ્રોડ્યુસ્ડ હવે આ આર્કથી આપણે કેટલી ગરમી પેદા કરી શકીએ છીએ કેટલું ટેમ્પરેચર આર્કનું હશે 3200 થી 3900 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ પ્રોડ્યુસ કરી શકાય છે વેન ફિલર મેટલ ઇઝ નોટ રિક્વાયર્ડ ધેન ધીસ પ્રોસેસ ઇઝ યુઝડ જ્યારે પણ ફિલર મેટલની જરૂર પડતી નથી એ દરમિયાન કાર્બન આર્ક વેલ્ડિંગનો યુઝ થાય છે ઇફ ફિલર મેટલ ઇઝ રિક્વાયર્ડ ધેન એડિશનલ મેટલ ઇઝ એડેડ મેટલ એડેડ વિથ સમ ફ્લક્સ જ્યારે પણ વધારાની ધાતુની જરૂર પડતી હોય ત્યારે ફ્લક્સ સાથે અમુક ફ્લક્સનો યુઝ કરીને અને પછી ફિલર મેટલ કાર્બન આર્ક વેલ્ડિંગમાં યુઝ કરવામાં આવે છે ધીસ પ્રોસેસ ઇઝ યુઝડ ફોર સ્ટીલ કોપર અલોય બ્રાસ બ્રોન્ઝ મેટલ વેલ્ડિંગ હવે કાર્બન આર્ક વેલ્ડિંગ જે છે એ સ્ટીલ કોપર અલોય બ્રાસ અને બ્રોન્ઝ જેવા જે મેટલ છે એમાં યુઝ થાય છે કાર્બન આર્ક વેલ્ડિંગનો આપણે વિડીયો જોઈએ કાર્બન ઇલેક્ટ્રોડ આર્ક વેલ્ડિંગ છે એમાં બે ટાઈપ પડશે સિંગલ કાર્બન અને ડબલ હીટ ઇઝ જનરેટેડ બાય એન ઇલેક્ટ્રિક આર્ક સ્ટ્રક બિટવીન એન ઇલેક્ટ્રોડ કાર્બન એન્ડ વર્કપીસ જે આગળ કહ્યું એ જ છે અને એમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે તો આની અંદર પાવર સપ્લાય ટુ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એનોડ કેથોડ અને ફિલર રોડનો યુઝ થાય છે અને સિલ્ટેડ ગેસનો યુઝ થશે સિંગલ કાર્બન ઇલેક્ટ્રોડ આર્ક વેલ્ડિંગ જોઈએ જેમાં એક જ કાર્બન ઇલેક્ટ્રોડ યુઝ થાય છે એટલે એને સિંગલ કાર્બન ઇલેક્ટ્રોડ કહ્યું અને આ શું છે આપણું વર્કપીસ છે હવે કાર્બન ઇલેક્ટ્રોડને ડીસી એસી સાથે જોડવામાં આવશે અને વર્કપીસને જોડવામાં આવશે અહીંથી પાવર સપ્લાય કરવામાં આવશે આ જે વર્કપીસ છે આપણું પોઝિટિવ બનશે અને ઇલેક્ટ્રોડ જે છે એ નેગેટિવ બનશે એટલે સ્ટ્રેટ પોલારિટી આપણને મળે છે અહીંયા આગળ અને અહીંયા આ બંને વચ્ચે એરગેપના કારણે અહીંયા શું થશે આર્ક જનરેટ થશે અને વેલ્ડિંગ કરી શકાશે બરાબર અને અહીંયા આપણને ફ્લક્સ જે છે ફ્લક્સ અહીંયા યુઝ થાય છે એટલે આપણને શું મળશે વેલ્ડ પુલ મળશે જે મટીરિયલનું
બહારના એટમોસ્ફિયર સાથે પ્રોસેસ થતા રિએક્શન થતા અટકાવે છે. અને ડબલ કાર્બન ઇલેક્ટ્રોડ વેલ્ડિંગ એટલે અહીંયા બે ઇલેક્ટ્રોડ, બે કાર્બન ઇલેક્ટ્રોડનો યુઝ થશે, અહીંયા બે કાર્બન ઇલેક્ટ્રોડનો યુઝ થશે અને બંનેને આ હોલ્ડર સાથે જોડવામાં આવશે. આને પાવર સપ્લાય સાથે જોડવામાં આવશે અને પછી પાવર જે છે એ સપ્લાય કરવામાં આવશે. અને અહીંયા જે છે એ વેલ્ડિંગ કરવામાં આવશે. હવે આપણે જોઈએ મેટલ આર્ક વેલ્ડિંગ. જે આર્ક વેલ્ડિંગ મેં તમને એક્સપ્લેન કર્યું એ જ છે બરાબર, પણ મેટલ આર્ક વેલ્ડિંગ જો આપણે મેટલ પર અપ્લાય કરતા હોઈએ તો એ મેટલ આર્ક વેલ્ડિંગ. મેટલ ઇલેક્ટ્રોડ ઇઝ યુઝડ ઇન મેટલ આર્ક વેલ્ડિંગ. હવે આની અંદર જે આપણે ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ, કયું યુઝ કરીએ છીએ? મેટલ ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ એટલે એને મેટલ આર્ક વેલ્ડિંગ કહેવાય છે. આ ડાયાગ્રામ છે, ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો છે. An arc is produced between electrode and workpiece. Arc જે છે એ workpiece અને જે electrode છે એમના વચ્ચે પ્રોડ્યુસ કરવામાં આવે છે. Temperature of arc is 2400 degree Celsius to 2600 degree Celsius. જે ટેમ્પરેચર મળે છે આર્કનું એ કેટલું મળે છે? 2400 થી 2600 ડિગ્રી સેલ્સિયસ જેટલું મળે છે. જેટલી પણ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ તમે ભણશો એ બધામાં જે પ્રોસેસ છે પ્રોસેસ તો સેમ હશે, પણ જે આર્કનું ટેમ્પરેચર છે એ તમને અલગ અલગ જોવા મળશે. એટ ધીસ ટેમ્પરેચર ઇલેક્ટ્રોડ એન્ડ મેટલ વિલ મેલ્ટ વિથ ફ્લક્સ. હવે આ પ્રોસેસમાં જે મેટલ છે, જે ઇલેક્ટ્રોડ અને મેટલ છે, બંને ફ્લક્સ સાથે મેલ્ટ થશે. ફ્લક્સ વિલ ફોર્મ સ્લેગ ઓન મોલ્ટન મેટલ એન્ડ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ ઓક્સિડેશન. મેં કહ્યું એમ ફ્લક્સ જે છે એ શું થશે, મોલ્ટન મેટલને મોલ્ટન મેટલ પર ઓક્સિડેશન થતા અટકાવશે બરાબર. જે ફ્લક્સનું છે એ સ્લેગમાં કન્વર્ઝેશન થશે અને એ જે છે એ આપણું મોલ્ટન મેટલના ઓક્સિડેશનથી બચાવશે. બાય અલોઇંગ ટુ કુલ મોલ્ટન મેટલ અ ગુડ જોઈન્ટ ઇઝ અચીવ. હવે જે મોલ્ટન મેટલ છે એને ઓટોમેટિક ઠંડુ થવા દેવાનું, તો એના કારણે આપણે સારું જોઈન્ટ જે છે એ મેટલ આર્ક વેલ્ડિંગમાં મેળવી શકીએ. હવે આ આર્ક વેલ્ડિંગ, મેટલ આર્ક વેલ્ડિંગ તમને બતાડું. આ મેટલનો ઇલેક્ટ્રોડ યુઝ કર્યો છે, આ જે મેટલનો ઇલેક્ટ્રોડ યુઝ કર્યો છે અને આ પ્રોસેસ તમે આપણા વર્કશોપમાં જોઈ છે. આ વેલ્ડિંગ છે, આર્ક વેલ્ડિંગ કર્યું. ઓકે, અને આની ઉપર સપોઝ કોઈ સ્લેગ કેવું હોય તો એને હેમર વડે રિમૂવ કરી શકાય, ક્લીન કરી શકાય. હવે મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, જેને મિગ વેલ્ડિંગ પણ કહેવાય છે. હવે આ જે ડાયાગ્રામ છે, આ મિગ વેલ્ડિંગનો જે બી ડાયાગ્રામ છે, ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો છે. મિગ વેલ્ડિંગ અને ટિગ વેલ્ડિંગ જે છે એ એક્ઝામમાં પૂછાય છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શોર્ટ નેમ મિગ વેલ્ડિંગ, ઓલ્સો નોન એઝ ગેસ મેટલ આર્ક જીએમએ વેલ્ડિંગ પ્રોસેસ. હવે આ મિગ વેલ્ડિંગ છે અને જીએમએ એટલે કે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ પણ કહેવાય છે. વિથ ધ હેલ્પ ઓફ ફીડ રોલ બેર ઇલેક્ટ્રોડ ઇઝ સપ્લાયડ થ્રુ વેલ્ડિંગ હેડ. હવે અહીંયા જે છે આ તમે આ ફિગરમાં જોઈ શકો છો, આ બે રોલર છે, ફીડ રોલર છે બરાબર, અને આના સપોર્ટથી અહીંયા બેર ઇલેક્ટ્રોડ એટલે કે ખુલ્લો ઇલેક્ટ્રોડ જેને કહેવાય એ કન્ટિન્યુઅસલી ફીડ કરવામાં આવશે બરાબર. એન્ડ આર્ક ઇઝ ડેવલપ બિટવીન વર્કપીસ એન્ડ ઇલેક્ટ્રોડ. અહીંયા જે છે એ આર્ક પ્રોડ્યુસ કરવામાં આવશે, આપણું વર્કપીસ છે અને આ શું છે, આપણું ઇલેક્ટ્રોડ છે બરાબર. અને આ ઇલેક્ટ્રોડ અને વર્કપીસ છે બંને વચ્ચે આર્ક જે છે એ પ્રોડ્યુસ કરવામાં આવશે.
ड्यूरिंग धीस प्रोसेस इनर्ट गैस पासिस थ्रू वेल्डिंग लीड। हवे जो हवे तमे अहींया जोई शको छो आ जे लेयर तमने देखाय छे आ स्काई ब्लू कलर नु ए सील्डेड गैस छे। ए ज्यारे पण आ वेल्डिंग प्रोसेस थशे त्यारे कंटीन्युअसली आ सील्डेड गैस नो यूज थशे। सील्डेड गैस तरीके आर्गोन वायु जे छे आर्गोन गैस छे एनो यूज थशे। अने आ शुं करशे तो आपणुं आ जे वेल्डिंग थाय छे ए वेल्डिंग ने एटमोस्फियर थी प्रोटेक्ट करशे। बराबर, नाइट्रोजन अने ऑक्सिजन जेवा वायु छे ए एटमोस्फियर मां रहेला छे तो ए डायरेक्टली आपणा वेल्डिंग ना कॉन्टेक्ट मां ना आवे એની માટે આ સિલ્ડેડ ગેસનો યુઝ થાય છે। અને એ ગેસ તરીકે આપણે કોનો યુઝ કરીએ છીએ, આર્ગોનનો યુઝ કરીએ છીએ। ઇલેક્ટ્રોડ ઇઝ ફેડ કન્ટિન્યુઅસ વિથ યુનિફોર્મ સ્પીડ વિથ હેલ્પ ઓફ ફીડ રોલર। અ કુલિંગ સિસ્ટમ ઇઝ પ્રોવાઇડેડ ઓન ટોર્ચ, ટોર્ચ પર કુલિંગ સિસ્ટમ પ્રોવાઇડ કરવામાં આવે છે। બાય ધીસ પ્રોસેસ ગુડ સ્ટ્રેન્થ જોઈન્ટ ઇઝ અચીવ, ડીસી સપ્લાય રિવર્સ્ડ પોલારિટી ઇઝ યુઝડ, CO2 is used for steel work material and argon or argon helium for aluminum and copper work material। હવે આ જે પ્રોસેસ છે, બરાબર, આ પ્રોસેસમાં શું યુઝ કરીએ છીએ આપણે, કયું કરંટ, કયું સપ્લાય યુઝ કરીએ છીએ, ડીસી સપ્લાય યુઝ કરીએ છીએ। બરાબર, આનાથી મળતો જોઈન્ટ કેવો છે, સારો મળશે, જેની સ્ટ્રેન્થ જે છે કેવી હશે, સારી હશે, રિવર્સ પોલારિટી યુઝ થાય છે। જો આપણે સ્ટીલનું વેલ્ડિંગ કરવું હોય ત્યારે સિલ્ડેડ ગેસ તરીકે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો યુઝ થશે। હવે અહીંયા નામ પરથી જ કહી શકો ઇનર્ટ ગેસ, એટલા માટે જ આ ઇનર્ટ ગેસનું ફંક્શન શું છે તો સિલ્ડેડ ગેસ તરીકે કામ કરે। જ્યારે પણ તમે વેલ્ડિંગ કરશો તે ડાયરેક્ટલી એટમોસ્ફિયર સાથે પ્રોસેસ ના કરે એટલા માટે પ્રોટેક્ટ કરવા માટે સિલ્ડેડ ગેસનો યુઝ થશે। સ્ટીલ દરમિયાન સ્ટીલનું વેલ્ડિંગ કરવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ યુઝ થશે, અને જો કોપર છે એલ્યુમિનિયમનું આપણે વેલ્ડિંગ કરવું હોય, મિગ વેલ્ડિંગ કરવું હોય તો આર્ગોન છે, આર્ગોન હિલિયમ જેવા જે ગેસ છે એનો યુઝ થાય છે। મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, એના એડવાન્ટેજીસ આપણે જોઈએ। ફ્લક્સ ઇઝ નોટ રિક્વાયર્ડ, ફ્લક્સની જરૂર પડતી નથી। થિક એન્ડ થિન સેક્શન કેન બી ઇઝીલી વેલ્ડેડ, ઓટોમેટિક અરેન્જમેન્ટ, ઓલ ટાઈપ્સ ઓફ મેટલ કેન બી વેલ્ડ, બધા ટાઈપના મેટલ જે છે આપણે વેલ્ડ કરી શકીએ છીએ। બેટર ક્વોલિટી જોઈન્ટ, જોઈન્ટની ક્વોલિટી કેવી હોય છે, સારી હોય છે। હવે એના ડિસએડવાન્ટેજીસ આપણે જોઈએ, પ્રોસેસ કેન નોટ મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અધર પ્લેસ, જે પ્રોસેસ છે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ ના કરી શકીએ। કોસ્ટલી ઇક્વિપમેન્ટ્સ, ઇક્વિપમેન્ટ કેવા છે, મોંઘા છે। કુલિંગ રેટ ઇઝ મોર, કુલિંગ રેટ વધારે છે। એની એપ્લિકેશન્સ યુઝફુલ ફોર ટૂલ સ્ટીલ એન્ડ ડાય વેલ્ડિંગ, રેફ્રિજરેટર પાર્ટ પ્રોડક્શન, એરક્રાફ્ટ, ઓટોમોબાઈલ, પ્રેશર વેસલ એન્ડ શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ। તો આ શું છે, એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એની એપ્લિકેશન્સ છે। હવે ઇક્વિપમેન્ટ્સ કયા કયા યુઝ થાય છે, તો ઇનર્ટ ગેસ સિલિન્ડર, જે ઇનર્ટ ગેસ આપણે યુઝ કરીએ છીએ તો એનો સિલિન્ડર જોઈશે। એના પછી ગેસ રેગ્યુલેટર એન્ડ ફ્લોમીટર, ગેસને રેગ્યુલેટ કરવા માટેનું રેગ્યુલેટર જોઈશે। હોસ એન્ડ કનેક્ટર, જે પાઇપ આપણે યુઝ કરીએ છીએ એને હોસિસ કહેવાય। પાવર સપ્લાય એન્ડ કેબલ, મિગ વેલ્ડિંગ હેડ ઓર ગન, ઇલેક્ટ્રોડ વાયર સ્પૂલ, ઇલેક્ટ્રોડ વાયર ફીડિંગ મિકેનિઝમ, વોટર સપ્લાય। બરાબર, તો આ ઇક્વિપમેન્ટ્સ જે છે એ મિગ વેલ્ડિંગમાં યુઝ થાય છે। એનો વિડીયો આપણે જોઈએ, પહેલાં તો એની ડેફિનેશન, આર્ક ઇઝ મેન્ટેન બિટવીન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ એન્ડ વર્કપીસ ઇન પ્રોટેક્ટિવ ઇનર્ટ ગેસ એટમોસ્ફિયર। હા, બીજું કે મિગ વેલ્ડિંગ છે, મિગ વેલ્ડિંગમાં કયો ઇલેક્ટ્રોડ યુઝ થાય છે, કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ યુઝ થાય છે। અને કોમ્પોનન્ટ્સ કયા છે, બેર ઇલેક્ટ્રોડ છે, વર્કપીસ છે, આર્ગોન ગેસ સિલિન્ડર છે અને ડીસી પાવર સપ્લાય છે। હવે એનો વિડીયો આપણે જોઈએ, આર્ગોન ગેસ સિલિન્ડર હશે, એની ઉપર રેગ્યુલેટર હશે, આની અંદર ગેસ ભરેલો હશે, જે બી ઇનર્ટ ગેસ આપણે સપ્લાય કરવાનો છે, આર્ગોન હોય, આર્ગોન હિલિયમ હોય, જે હશે કાર્બન ડાયોક્સાઇડ એ ગેસ સિલિન્ડરમાં ભરેલો હશે। પછી આ ગેસ ફ્લો રેગ્યુલેટર હશે, અને આ વેલ્ડિંગ ટોર્ચ છે, વેલ્ડિંગ ટોર્ચ જેના થ્રુ આપણે આપણો જે ગેસ છે એ આપણે કન્ટિન્યુઅસ સપ્લાય કરીએ છીએ। ગાઈડ કોન્ટેક્ટ ટ્યુબ, આ ગાઈડ કોન્ટેક્ટ ટ્યુબ શેના માટે છે, તો જે આપણે
આપણો ઇલેક્ટ્રોડ જે છે એ કન્ટિન્યુઅસ ફીડ કરાવવાનો છે, તો એને ગાઈડ કરવાનું કામ કરશે ગાઈડ કોન્ટેક્ટ ટ્યુબ. અને પાવર સપ્લાય છે વર્કપીસને પોઝિટિવ, અને જે આપણું ઇલેક્ટ્રોડ છે વર્કપીસને નેગેટિવ, અને ઇલેક્ટ્રોડ જે છે એને પોઝિટિવમાં જોડવામાં આવશે, એટલે રિવર્સ પોલારિટી બનશે અહીંયા. આ વર્કપીસ છે, જે ડાયાગ્રામ તમે જોયું એનું આ હોરિઝોન્ટલ વર્ઝન છે. જો વર્કપીસ પોઝિટિવ, સોરી વર્કપીસ નેગેટિવ, અને જે ઇલેક્ટ્રોડ છે એ પોઝિટિવલી જોડેલો છે, અને વાયર રોલ છે જે કન્ટિન્યુઅસલી આપણું ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડ કન્ટિન્યુઅસ પાસ કરશે, અને ઇલેક્ટ્રોડ કેવો હશે? કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ હશે. ડ્રાઈવ રોલ આ ગાઈડ કરશે આપણા ઇલેક્ટ્રોડને, અને ડ્રાઈવ રોલ જે છે એ સપોર્ટ કરશે. આ વાયર રોલ છે કન્ટિન્યુઅસલી અહીંથી પાસ થશે. અને આ શું છે, અહીંથી આપણે આ ગેસ સપ્લાય કરીશું, બરાબર? ગેસ શેનું કામ કરશે? સીલ્ડ કરવાનું, પ્રોટેક્ટ કરવાનું. જે બી આપણે વેલ્ડિંગ કરીશું એ વેલ્ડિંગને સીલ્ડ કરવાનું કામ કરશે. હવે ડીસી સપ્લાય થ્રુ અહીંયાથી કરંટ પાસ કરવામાં આવશે. કરંટ પાસ કરીશું તો અહીંયા વર્ક, આ વર્ક પીસ અને જે આપણું ઇલેક્ટ્રોડ છે બંને વચ્ચે એરગેપના કારણે આર્ક પ્રોડ્યુસ થશે, અને અહીંયા જે છે, અહીંયા જે છે એ આર્ક, અહીંયા જે છે વેલ્ડિંગ થશે, બરાબર? જ્યારે પણ આ વેલ્ડિંગ પ્રોસેસ થતી હશે ત્યારે આ જે ગેસ તમને દેખાય છે એ ગેસમાંથી અહીંયા આપણે ગેસ સપ્લાય ચાલુ કરીશું. જે સિલિન્ડર છે સિલિન્ડરમાંથી આપણે સપ્લાય ચાલુ કરીશું, જે આપણા વેલ્ડિંગને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે, અને એટમોસ્ફિયર સાથે એની ડાયરેક્ટલી કોઈ પ્રોસેસ થશે નહીં, ઓક્સિડેશન જેવી પ્રક્રિયા થશે નહીં. બીજો ડાયાગ્રામ છે, આ વર્કપીસ છે અને ગન ટીપ છે, જેમાંથી આપણે આપણો ઇલેક્ટ્રોડ પાસ કરીએ છીએ અને જે સીલ્ડેડ ગેસ આપણે પાસ કરીએ છીએ. આ વાયર જે છે, વાયર અહીંથી સપોર્ટર છે ઇલેક્ટ્રોડને, આ રોલર અહીંથી ઇલેક્ટ્રોડ પાસ કરશે કન્ટિન્યુઅસલી, અને કનેક્ટ કરેલું હશે ડીસી જનરેટર સાથે. ઇલેક્ટ્રોડ પોઝિટિવ, વર્કપીસ નેગેટિવ, ઓકે? અને આર્ક પ્રોડ્યુસ થશે, અને અહીંથી સીલ્ડેડ ગેસ આપણને મળશે, અહીંથી સીલ્ડેડ ગેસ પ્રોવાઈડ કરશે, કરવામાં આવશે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે સીલ્ડેડ ગેસ છે આપણે પહેલેથી પાસ ઓન નથી કરવાનું, જ્યારે આર્ક પ્રોડ્યુસ થાય છે વેલ્ડિંગ પ્રોસેસ ચાલુ થાય છે એના પછી ગેસ જે છે ગેસ સપ્લાય કરવામાં આવે છે. તો આ શું છે, મિગ વેલ્ડિંગ છે. હવે ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, એક વસ્તુ યાદ રાખવાની છે, મિગ અને ટિગ વચ્ચે શું ડિફરન્સ છે? તો મિગ જે છે એ મિગમાં કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડનો યુઝ થાય છે, જ્યારે ટિગ વેલ્ડિંગમાં નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડનો યુઝ થાય છે, બરાબર? શોર્ટ નેમ ટિગ વેલ્ડિંગ, ઓલ્સો નોન એઝ ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ પ્રોસેસ, GTA, અને પેલું શું હતું, ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ, GMA. સેમ એઝ મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, બેઝિક ડિફરન્સ ઇન ધીસ પ્રોસેસ ઇઝ નોન કન્ઝ્યુમેબલ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ ઇઝ યુઝડ, બરાબર? આ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું છે, ટિગ અને મિગ વચ્ચેનો, કે ટિગમાં આપણે નોન કન્ઝ્યુમેબલ ટંગસ્ટન ઇલેક્ટ્રોડનો યુઝ કરીએ છીએ, પહેલામાં કન્ઝ્યુમેબલનો યુઝ કરીએ છીએ. આર્ક ઇઝ પ્રોડ્યુસ્ડ બિટવીન ટંગસ્ટન ઇલેક્ટ્રોડ એન્ડ વર્કપીસ. એસી ઓર ડીસી સપ્લાય કેન બી યુઝડ ફોર ધીસ પ્રોસેસ. ઇલેક્ટ્રોડ ઇઝ પાસ્ડ સરાઉન્ડેડ ટુ ઇલેક્ટ્રોડ વિચ પ્રિપેર પ્રોટેક્શન લેયર ઓન મોલ્ટન મેટલ. ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, જેના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ અને એની એપ્લિકેશન આપણે જોઈએ, અને પછી હું તમને એનો વિડીયો બતાવી દઉં. એસી ઓર ડીસી સપ્લાય કેન બી યુઝડ ફોર ધીસ પ્રોસેસ. ફ્લક્સ ઇઝ નોટ યુઝડ ઇન ધીસ પ્રોસેસ, સો ધેર ઇઝ નો પોસિબિલિટી ઓફ ઇમ્પ્યોરિટી ઇન મેટલ વેલ્ડ ડ્યુ ટુ ફ્લક્સ. લેસ સ્પેટર ઇફેક્ટ. ઇટ ઇઝ યુઝડ ફોર ઓલ વેલ્ડ પોઝિશન એન્ડ ગીવ્સ બેટર ક્વોલિટી જોઈન્ટ. આર્ક એન્ડ મોલ્ટન મેટલ કેન બી ઓબ્ઝર્વડ ઇઝીલી, હેન્સ ઓપરેટર કેન કંટ્રોલ ધી પ્રોસેસ.
This process is used for welding aluminum, magnesium, nickel alloy, copper alloy and stainless steel. Disadvantages: this process has less speed as compared to MIG welding process. In TIG welding process, filler metal is added from outside. If proper care does not taken, then impurities can enter. Equipments are costly. Applications: TIG welding process is used to join aluminum and its alloy copper and its alloy magnesium and its alloy nickel alloy, zirconium alloy, titanium alloy, refractory metal, carbon steel, alloy steel, etc. It is used for thin section sheet metal work, transistor case instrument, can sealing in aircraft and chemical industry and in fabrication work. However, TIG welding na je che e equipments, inert gas cylinder, gas regulator and flow meter, hose and connector, power supply, high frequency unit and cable, tungsten electrode, welding torch, filler metal, water supply. Okay, तो आ जे छे ए TIG welding ना equipments छे. हवे एनो video जोई, same as MIG welding छे, बराबर, फक्त आमा non consumable electrode use थसे. गैस सप्लाय अने इलेक्ट्रोड होल्डर छे. અને આમાં જે ઇલેક્ટ્રોડ માટેનો જે મિકેનિઝમ છે એ મિકેનિઝમ નહીં હોય, ઇલેક્ટ્રોડ હોલ્ડર છે. આ ટોર્ચ હેન્ડલ, આ ટોર્ચ હેન્ડલ છે ને, આ ઇલેક્ટ્રોડ હોલ્ડર છે. અને આપણું વર્કપીસ છે જે એનોડ છે, અને એનોડ એટલે પોઝિટિવ, અને આ જે છે એ નેગેટિવ બનશે. વર્કપીસ પોઝિટિવ છે, ધેટ મીન્સ અહીંયા સ્ટ્રેટ પોલારિટી યુઝ થાય છે, અને MIG વેલ્ડિંગમાં રિવર્સ પોલારિટી યુઝ થાય છે. અને અહીંથી ગેસ સપ્લાય કરવામાં આવશે ટોર્ચ હેન્ડલ થ્રુ. અને જે રીતે આર્ક પ્રોડ્યુસ કરતા હતા, સેમ એવી રીતે આર્ક પ્રોડ્યુસ કરવામાં આવશે. અહીંયા એક્સ્ટ્રામાં ફિલર રોડ યુઝ થશે, બરાબર. ફિલર રોડ જ્યારે પણ આપણે જોઈન્ટ માટે વધારાની કોઈ ધાતુની જરૂર પડતી હોય ત્યારે ફિલર રોડનો યુઝ થતો હોય છે, બરાબર. અહીંથી જે છે પાવર સપ્લાય કરવામાં આવશે, અને અહીંયા એર ગેપના કારણે આર્ક જનરેટ થશે, બરાબર. જ્યારે પણ અહીંયા વેલ્ડિંગ થતું હશે ત્યારે આ ગેસ જે સિલિન્ડર છે, સિલિન્ડરમાંથી ગેસ સપ્લાય કરવામાં આવશે, જે ગેસ શિલ્ડ અહીંયા પ્રોવાઈડ કરશે. તો એ જે છે એ એટમોસ્ફિયર સાથે પ્રક્રિયા થતું અટકાવશે, ઓક્સિડેશન થશે નહીં, આપણા વર્કપીસનું ઓક્સિડેશન થશે નહીં, બરાબર. આ ગેસ પેસેજ છે, બરાબર ને, અહીંથી ગેસ પાસ થશે. ઓકે, આ બીજો ડાયાગ્રામ છે, વર્કપીસ છે અને આ કપ છે, અને આ શું છે, આપણું કેથોડ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, મતલબ કે નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ છે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. અહીંયા જે છે એ વેલ્ડિંગ કરવામાં આવશે, આ વેલ્ડિંગ મોલ્ટન પુલ, અને જ્યારે પણ ઠંડુ પડશે એટલે આ પુલ જે બન્યો છે એને, મોલ્ટન પુલ જે છે એને ચિપિંગ હેમર વડે જે છે એ આપણે રિમૂવ કરી શકીએ છીએ. ઓકે, તો આજે જે છે એ મેટલ આર્ક વેલ્ડિંગ, કાર્બન આર્ક વેલ્ડિંગ, MIG વેલ્ડિંગ અને TIG વેલ્ડિંગ ચાર પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય છે. અને નેક્સ્ટ લેક્ચરમાં જે બાકીની આપણી આર્ક વેલ્ડિંગની પ્રોસેસ જે છે એમાં એટોમિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ છે, પછી પ્લાઝમા આર્ક વેલ્ડિંગ છે, સબમર્જ આર્ક વેલ્ડિંગ છે, અને ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ, આ ચાર પ્રોસેસ છે. અને એના પછીની બીજી જે પ્રોસેસ છે એ બધી પ્રોસેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.